માં ધોંકીએ બધો દાયરો ભાઈ મોજમાં ને જો અથડે તો દાયરો કરતો બ્લોક ને શરૂઆત ને ગાડી દીધાય છે ગાડી જોઈ તમને અંદાજો આવી ગયો હોય આપણે ગોળી વાળા ગયા ને ગમીએ ક્યાંક ગોળી પાસે જતા હોય આપણે આજે આપણે હોસ્પિટલ નો પ્લાન થયો છે લોંગ રાઈડ નો લોંગ રાઈડ લગભગ સાંજે 7 કિલોમીટર જવાના થશે 7 કિલોમીટર આવવાના થશે રાઈડ માં જે 2 ગોળીઓ જવાની છે એ આપણે જો એક તો માકડી જવાની છે અહીંયા આપણે મેવામાં એક ગુરુની માકડી જવાની છે અત્યારે આપણે પહેલા જો આપણે અહીંયા જાય છે આ લ્યો જો માટી આવે છે સામે સામોથી વી આવે છે ધીરે 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 પીળો આવે હવે આંગળી જો માકડીનું લોહી ગરમ થાય ને હવે આંગળી પછી આંગળી બોટા સટી બોલાવવાની છે અને માટી એ મતલબ કાલ પાણી વાયરું નોંધી અટણે સુઈ ગયો હતો એમ જરાક મોડું ઘણું થઈ ગયું છે 6:15 ટાઈમ થઈ ગયો છે અને આપણો પલો એ ઘણો છે એટલે હવે જરાક થોડી ઉતાંબર રાખવી પડશે હું થાય ભાઈ હાલે ભાઈ એ ઉતાંબર રાખ એ હા જો ભૂગી આવ્યો ભાઈ વીરપુર હવે જો અહીંથી કરવાની છે બીજી ઘોડી નો હરાડો હો છે મુરિયા આવ શાંતિ હો મજમાં ના હતા તોન ઘોડી બે ના ખેંચી લીધી છે દી ખેંચી હવે આખી રાત માટી પાણી ખાઈ છું અને અટાણે ઘોડી આખી આને આમની બીજી ઘોડી તૈયાર થાય છે એ તમને દેખાડી વાહ હમણાં તૈયાર કરીને રાખો લાગે હીરે ને દે વાહ ભાઈ વાહ આજે બે ભેગ્યું જવાનું છે અને જો કે આમ બે માલિકી આમ જાય ને તો મુરું ની કેમ કે આ વર્ષે એ પેલા જે ઝીણકી હતી ને તો મુરું પાસે જતી તોરણ ચડાવ કરીને પછી અહીં દીધી છે વીરપર ભાઈ બંધ નહીં અને પાછી જો આંગળી નીચે વસેરી આવી એ તમને આંગળી વસેરી હરખીથી મસ્ત બતાવી તમને વાહ જોઈ લ્યો જો આ વસેરી છે ભાઈ હિરણ કેટલાક દીધી હિરણ વસેરી જઈ લીધી 25-26 દિવસ ની વસેરી છે અને કમ્પ્લીટ પંચ કલ્યાણ છે ચોથો પગે રેડી અસલ છે મસ્ત બ્લેઝ એવો કાન કન્ડિશનમાં જોરદાર છે અને વસેરી ગજે બજે ભારી થાય અને આપણે ભરતભાઈ બોખીરા વાળા છે ને એનો નાગરાજ ઘોડો છે પંચ કલ્યાણ એની છે વસેરી એ ભારી જમવાની છે જઈ લે ભાઈ વસેરી એટલે વસેરી છે કટ બટ ને જોરદાર જઈ લ્યો એના કાન કન્ડિશન ને એવો મસ્ત પાછો બ્લેઝ આવ્યો છે જોરદાર વાહ અરે કટમાં એટલે કેવી પડે જો એની કાન કન્ડિશન ને પાછી ઉભવાની સ્ટાઇલ ને હાલો એ ભાઈ બે રાઇડરો થઈ ગયા ત્યાર હાલો હવે ક્યાં જવાનો ક્યાં પ્લાન થાય આજ હે નક્કી જ કરી લીધું અલબાઈ સુધી જવું જ છે આજ પ્લાન અલબાઈ નો છે તાઈ કહું પ્લાન અલબાઈ નો છે અમે જો ભેગું નારિયા રેલી આવ્યો હા કેટલું થાય અહીંથી બસ આઈ પાહરું જવું રોડ નથી લેવું હા રોડ ગાઈડ નો એવોર્ડ થાય ને તો સારું રોડ માંથી ગાઈડ નું ઘોડિયું નહીં મેળવતું અને આમાં વાહન આવી રાખતું કઈ મજા જ ના આવતી હાલો કરો પર્યા મુરું તો હાલો ચાલો જો આપડા રાઈડ ની શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે હવે જો બે ઘોડિયું વોર્મ અપ થતી જાય છે જો કે માકડી તો વોર્મ અપ થઈ જ ગઈ છે હવે તોરલ ને કરવાની છે ધીરે ધીરે વોર્મ અપ અને શાંતિ ની રાઈડ કરવાની છે આપડે ઉતાંબર ની કઈ કરવાની નથી શાંતિથી ઘોડિયું લઈને જવાનું છે આપણે આલબાઈ માતાજી મંદિરે જવાનો પ્લાન છે અહીંથી કદાચ 2 કિલોમીટર જેવું થાય છે માતાજીના દર્શને કરતા આવી અને ઘોડિયુંને દર્શન કરતા આવી કરાવી આવી અને પગે લગાડતા આવી એના હવે બાકી તો કાચા આવા રસ્તા હોય ને એમાં ઘોડિયુંને હાલવાની મજા આવે અને આપણે હાંકવાની મજા આવે રોડ માથે તમે જાઓ એટલે ટ્રાફિક હતી માથે હોય ને એટલે એ કંઈ હોવા જ ના આવે ઘોડિયુંને ના આવે ને આપણે ના આવે અને આવા કાચા રસ્તામાં નીકળ્યા હોય ને શાંતિથી મજા જ મજા હોય
ભાઈ વાહ અને અત્યારે જો ને ફીલિંગ એવી આવે જાણે એ બે બારવટિયા જાણે ગામ ભાંગવા નીકળાઓ એ રેન જાણે બારવટિયા ગામ ભાંગવા નીકળાઓ હાલ ભાઈ માતાજી જો ભૂગી આવ્યા સાંઈ માતાજી અને થોડું મોડું થઈ ગયું છે નીકળવામાં થોડું મોડું થયું એમાં અને હવે જો આતા આરતીનું ઈટાણું થાય છે હવે જો આંગળી ઢોલની તૈયારી થાય છે માતાજીની આરતી કરવા માટે અમારું પદું ભાતા જોચે ભાઈ લ્યો ને એમ હતું કે માકડી હાલ છે માકડી મજા કરાવી તોરલે ભાઈ ખેસી લીધી હો વાત પૂરી જવા દો લ્યો ને પદુ તારી ઘોડી એટલે કેવી પડે ભાઈ હવે જો ને આગળ વરી આવીને મસ્ત પોરો દીધો માટી તો નતા રાખતા ઉભા મેં પોરો દીધો મસ્ત ઘોડીઓને હરખો દી અને પછી વારી આગળની સફર કરી આપણે અને મજા ભારી કરાવે હે લ્યો ને ગામુરા હા હવે પદીઓ હાંકવાનો હે ભાઈ એ ભાઈ મુરા
બાપુ માકડી બાપુ ભાઈ હાવ ડમરી ચડાવતી જાય તો જી મજા કરી ને એની તમે વાત જવા દો આપણે જો જે રાઇડિંગની શરૂઆત કરી છે આજે તો બે ઘોડીઓ હતી લક્ષ્મીને આપણે લઈ નતા ગયા તો આવતી આના પછીની રાઇડોમાં આપણે લક્ષ્મીને સામેલ કરવાની છે અને આવી મોટી મોટી રાઇડો કરવાની છે અને તમને બધાને મોજ કરવાની છે અને અમારે મોજ કરવાની છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહેજો ભાઈ અમને તો વાત તો પૂરી મજા આવી થોડોક ટાઈમ શોર્ટ થઈ ગયો હતો આજે ખેર પણ ભારી મજા આવી ચાલો હવે આ વિડીયોનો અહીંયા એન્ડ કરી દઉં અહીં તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એકાદું લાઇકનું બટન દબી દેજો ભાઈ તો થેન્ક યુ જય મુરલીધર બધા દાયરા